ભારતમાં રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ. પહેલો રાષ્ટ્રધ્વજ. આપણો પ્રથમ રાષ્ટ્રધ્વજ 7 ઓગસ્ટ 1906 કલકત્તામાં પારસી બાગા ચોક, જે આજે ગ્રીન ચોક તરીકે ઓળખાય છે, ત્યાં બંગાળ વિભાજનના વિરોધમાં ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજના નિર્માણમાં લાલ, લીલા અને પીળા રંગની 3 પટ્ટીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ સ્વામી વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતા દ્વારા બનાવવામાં આવ્યો હતો. ભારતનો બીજો રાષ્ટ્રધ્વજ પેરિસમાં ખિજાઈજી કામા તથા 1907 ઘર વિહોણા થયેલા અમુક ક્રાંતિકારીઓ દ્વારા ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ પહેલા રાષ્ટ્રધ્વજ જેવો જ હતો, પણ તેમાં કમળની જગ્યાએ તારા બનાવવામાં આવ્યા હતા. દેશનો ત્રીજો રાષ્ટ્રધ્વજ 1917 આવ્યો હતો, ત્યારે ભારતીય રાજનીતિએ એનો વળંગ લીધો હતો. ડૉક્ટર એની બેસન્ટ, લોકમાન્ય તિલક ઘરેલું શાસન ઝુંબેશ દરમિયાન આ રાષ્ટ્રધ્વજને ફરકાવ્યો હતો. ચોથો રાષ્ટ્રધ્વજ અખિલ ભારતીય કમિશન સત્ર જે 1921 વિજયવાડામાં કરવામાં આવ્યું હતું, જેમાં આંધ્રપ્રદેશના એક યુવકે ધ્વજ બનાવીને ગાંધીજીને આપ્યો હતો. આ રાષ્ટ્રધ્વજ લાલ અને લીલા રંગનો બનેલો હતો. પાંચમો રાષ્ટ્રધ્વજ. રાષ્ટ્રધ્વજના ઇતિહાસમાં 1931 વર્ષ મહત્ત્વનું બની રહ્યું. આ વર્ષે તિરંગાને રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રધ્વજને વર્તમાન રાષ્ટ્રધ્વજનો પૂર્વજ પણ કહેવામાં આવે છે. હાલનો રાષ્ટ્રધ્વજ 22 જુલાઈ 1947 રોજ બંધારણ સભાએ મુક્ત રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવ્યો હતો. સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રધ્વજના રંગોમાં કોઈ ફેરફાર ન થયો, પરંતુ તેમાં રેટિયાની જગ્યાએ સમ્રાટ અશોક ચક્રના ધર્મચક્રને મરવામાં આવ્યું. આપણો રાષ્ટ્રધ્વજ. દરેક દેશને પોતાનો ધ્વજ હોય છે. રાષ્ટ્રધ્વજ એ રાષ્ટ્રની સ્વતંત્રતાનું અને ગૌરવનું પ્રતીક છે. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો છે. તેમાં કેસરી, સફેદ અને લીલો એમ 3 રંગના પટ્ટા છે. સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે. તે વીરતાનું પ્રતીક છે. તે ત્યાગ અને બલિદાનની ભાવના વ્યક્ત કરે છે. આપણને આપણા દેશની મહામૂલ્ય આઝાદીના રક્ષણ માટે બલિદાન આપવા તૈયાર રહેવાનું સૂચવે છે. વચ્ચે સફેદ પટ્ટો છે. સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે. સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. લીલો રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. દેશને સતત પ્રગતિ કરતો રહે એવી ભાવના વ્યક્ત કરે છે. સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે. અશોક ચક્ર બધા ધર્મો પ્રત્યે સમભાવ રાખવાનું સૂચવે છે. પહેલાં આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતો. આપણો દેશ અંગ્રેજોના શાસન હેઠળ પરિતંત્ર હતો. આપણે આપણો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવી શકતા ન હતા. ગાંધીજીની નેતાગીરી હેઠળ આપણે આઝાદી મેળવવા અંગ્રેજો સામે અનેક આંદોલનો કર્યા અને દેશભક્તોએ પોતાના બલિદાન આપ્યા. એ બધાને પરિણામે 15 ઓગસ્ટ 1947 દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણા દેશમાં આપણું રાજ્ય થયું. આપણે આપણા રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ઝંડો ફરકાવ્યો. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોના દિવસોએ આપણે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. સરકારી મકાનો પર રાષ્ટ્રધ્વજ હંમેશા લહેરાતો રહે છે. મહાન નેતાઓનું અવસાન થાય ત્યારે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવામાં આવે છે. એ નેતા પ્રત્યે સન્માન દર્શાવે છે. રાષ્ટ્રધ્વજ દેશની શાન છે. આપણે રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવું જોઈએ. આપણે આપણા પ્રાણ આપીને પણ આપણું રાષ્ટ્રધ્વજનું ગૌરવ વધારવું જોઈએ.